विश्व वस्ती दिन 11 जुलाई। हूँ बीनल मैकवान। आज आप सौने विश्व वस्ती दिन की जागरूकता फैलावानी हकल साथ थोड़ी बात करवा मांगू छू। विश्व वस्ती दिन ए दर वर्षे 11 जुलाई ना रोज उजवामां आवे छे। आ उजवणी विश्व में वस्ती वधारानी समस्या प्रत्ये लोकजागृति आवे ते माटे करवामां आवे छे। 11 जुलाई 1989 ना दिवसे विश्वनी जनसंख्या लगभग 5 अबज ने पार करी गई। जे दिवस 5 अबज दिन तरीके ओळखावायो अने आ दिवस थी प्रेरित थई जनहित में विश्व वस्ती दिन की उजवणी करवामां आवे छे। आम जोवा जईए तो आनुवंशिकताना कुदरती नियम मुजब प्रत्येक सजीव पोताना जीवो बीजो सजीव पैदा करे छे अने ते प्राणी तेमज वनस्पति दरेकने लागू पड़े छे। मानवी पण कुदरतना आ नियम अनुसार पोताना बाळको पैदा करे छे अने महद अंशे पोताना बाळकोनुं जीवन पोता करता पण वधु सारुं थाय तेवा प्रयत्नो करे छे। वस्ती वधारानी प्रक्रिया एक व्यक्ति तरीके तेमज एक समाज तरीके एक देश तरीके अने समग्र रीते जोता मानवजात तरीके पण निभावे छे। आपणे जाणीए छीए કે પ્રત્યેક મનુષ્ય પોતાના સંતાનો માટે અને દરેક પેઢી આગામી પેઢીના ઉત્કર્ષ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતી હોય છે। એટલે કે વસ્તી એ વ્યક્તિ દેશ કે વિશ્વ માટે પોતાના સોનેરી ભવિષ્ય નિર્માણ માટે અનિવાર્ય જરૂરિયાત છે। કુદ કે ભૂસ કે વધતી જનસંખ્યા પર ખરેખર નિયંત્રણની જરૂર છે જેનાથી ભવિષ્યમાં સર્જાનારી મુશ્કેલીઓને આપણે દૂર રાખી શકીએ। વધતી જનસંખ્યાથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે, ગરીબી વધે છે, પર્યાવરણની સમતુલા ખોરવાય છે, આપણે જ આપણા ભવિષ્યને ખોરવી રહ્યા છીએ। વસ્તી વધારાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓના અભાવની સમસ્યાઓ સર્જાય છે। સરકાર દ્વારા આવી સમસ્યાઓના નિવારણ માટેની અનેક યોજનાઓ અમલમાં મુકાય છે, પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધનીય કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી। વસ્તી વધારાનું આ પ્રચંડ પૂર તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે। અન્ય સાઈડ ઇફેક્ટ્સમાં બેકારી અને ગરીબીના પરિણામે ગુનાખોરી, ચોરી, અપરાધિક સમસ્યાઓ પણ સમાજમાં મોટા પાયે અરાજકતા ફેલાવી રહી છે। વસ્તી વધારાને કારણે પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ગરીબી અને અજ્ઞાનતા વધે છે, જેને કારણે લોકોમાં જાગૃતિનો અભાવ, ગંદકી અને રોગચાળાનું નિમિત્ત બને છે। યુનાઇટેડ નેશન્સના એક અહેવાલ મુજબ છેલ્લા 50 વર્ષોમાં વિશ્વની વસ્તી બમણી થઈ ગઈ છે। વસ્તી વિસ્ફોટ એ આજે એશિયાના દેશો માટે મુખ્ય સમસ્યા બની ગઈ છે। એક ગણતરી પ્રમાણે વિશ્વભરમાં દર 1 સેકન્ડમાં લગભગ 4 બાળકો જન્મે છે। આટલી ઝડપે વસ્તીમાં વધારો થતો રહેવાના કારણે વર્ષભરમાં આંકડો અધધ કહેવાય તેટલા નવા આંકડાને સ્પર્શતો રહે છે। ખરેખર તો વિશ્વમાં કુદરતી સંપત્તિ અને જમીનના પ્રમાણમાં વસ્તીનું અસમાન વિતરણ એ સમસ્યા છે। જો ઓસ્ટ્રેલિયા કે જેનું ક્ષેત્રફળ ભારત કરતાં વધુ હોય અને વસ્તી માત્ર ભારતના વાર્ષિક વસ્તી વધારા જેટલી હોય તો ત્યાં આવેલી અફાટ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવા અને તેને વપરાશમાં લાવવા પણ બહારના દેશોમાંથી લોકો લઈ જવા પડે છે। આફ્રિકાના દેશોમાં પુષ્કળ કુદરતી સંપત્તિ વપરાયા વગરની જ છે। ત્યાંની પ્રજામાં ટેકનોલોજીકલ અને શૈક્ષણિક લાયકાત કેળવી વપરાશમાં લેવામાં આવે તો તેમનું જીવનધોરણ સુધારી શકાય। ચીન જેવા દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં પણ લાંબા સમયથી અમે બે અમારું એકની નીતિ બદલી 2 બાળકની હિમાયત કરાય છે।
त्यारे वस्तीने समस्या करता संपत्ति गणवानी वैश्विक नीति होवा छता आपणा देशमां तो आजे पण वस्ती अने वस्ती वृद्धि ए समस्या ज छे। आशा राखीए कि आवा दिवसोनी उजवणी द्वारा आपणे सौ आ गंभीर समस्या तरफ सभान थई तेनो योग्य उकेल शोधीए, जेथी करीने आवनारी पेढ़ीओ माटे आपणे कंईक सारूं मूकीने जई शकीए। आभार।